નમસ્કાર મિત્રો, આજે આપણે સંકટહર ચોથની વ્રત કથા વિશે જાણીશું. વિડીયો બહુ જ રસપ્રદ છે, તેથી અંત સુધી સાંભળજો. ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો. તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું. રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા. બંને જણ ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા. તેઓ ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા. તેમને કોઈ વાતનું દુઃખ નહોતું. છતાં ધર્મીને ઘેર ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું. પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હતો. છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યો અને જોતામાં જ તેનું રાજ્ય તેણે પડાવી લીધું. રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવતી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલમાં છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા. જો નસીબના પાસા અવળા પડે તો રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડું બાંધીને રહેવું પડે. આ બધા નસીબના ખેલ છે. ઘડીકમાં રાજા તો ઘડીકમાં રંગ. રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્રજ્યા નહીં. તેઓ જંગલમાં ઝૂંપડી બાંધી સુખેથી રહેવા લાગ્યા. એકવાર તેમના આંગણે માર્કંડે મુનિ પધાર્યા. રાજા રાણી ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો. ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમણે પૂછ્યું. તેના ઉત્તરમાં મુનિએ કહ્યું, રાજન, તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિને કહ્યું, મુનિરાજ, અમે ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશું, પણ અમને કૃપા કરીને એની વિધિ જણાવો. મુનિએ કહ્યું, શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવ. પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલો વડે તેમની પૂજા કરવી. ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવ અને જો બની શકે તો ગોળ ધરાવ. રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સૂઈ જવું. આ રીતે દર મહિને વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે તો કદાપી પણ કોઈ પણ પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી. જો આવે તો કાયમ માટે તે દૂર થાય છે. ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું. આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું. ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી ખાધું પીધુંને રાજ કર્યું. હે ગણપતિ દાદા, જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને તમે ફળ્યા એવા આ વ્રત કરનારને તથા કથા વાંચનાર સાંભળનારને ફળજો અને તેમના સઘળા સંકટ દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. ધન્યવાદ.